ઓકે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં અરે મજામાં હોય ને ભાઈ સાહેબ આજનું પેપર જોતા મજામાં મજા જ પડી જાય એવું હતું એકદમ સહેલું પેપર ચાલો તો આપણે સામાજિક વિજ્ઞાનના ના પેપરનું સોલ્યુશન જોવાનું છે આજે તો શરૂઆતમાં આજે આપણે હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે એની અંદર પેલા જોડકું આપેલું છે ત્રણ માર્ક્સ માટે મિત્રો પેલો મુદ્દો છે આપણો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરના શિલ્પો જણાવો

વિધાનોની તો અહીંયા ખરા ખોટા વિધાનો આપેલા છે ત્રણ તો પેલું વિધાન આપેલું છે કે ભાઈ વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે તો મિત્રો આ વિધાન કેવું બને છે એકદમ સાચું આવે છે

પશ્ચિમ બંગાળ અને અસમમાં ગેંડા જોવા મળે છે સંક્ષિપ્ત જવાબોની વાત કરી છે અહીંયા આપણને હા તો પેલો પ્રશ્ન છે કે ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે મિત્રો આ ચંબલ યોજના દ્વારા છે બે રાજ્યોને લાભ મળે છે અને પેલું છે એ છે મધ્યપ્રદેશ અને બીજું છે રાજસ્થાન તો રાજસ્થાન અને મધ્યપ્રદેશને ને ચંબલ યોજના દ્વારા છે લાભ મળી આપ્યું છે કે ભાઈ ગામનું પાણી પાણી ગામમાં અને આ વિધાન વરસાદી પ્રાણીના વરસાદી પાણીના સંગ્રહ કરી અને ક્યાં ગામે આ પાણીની સમસ્યા છે ઉકેલી છે મિત્રો આ વિધાન છે ને પાઠ નંબર 11 ની અંદર આટલું જાણવું ગમશે એની અંદર આપેલું છે તો એ ગામનું નામ છે બેડજ ગામ તો બેડજ ગામની અંદર છે આ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં છે એવું સૂત્ર આપી અને પાણીની સમસ્યા છે હલ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ અહીંયા ખાલી જગ્યા આપી છે પરંતુ એ ખાલી જગ્યા નથી પણ શું છે પ્રશ્ન ચાલો તો એમોનિયા ગેસ અને બેન્જોલ વગેરે ખાલી જગ્યાના ઉપઉત્પાદનો તો કોના ઉત્પાદનો છે તો અહીંયા જવાબ આવશે કોલસો કારણ કે કોલસામાંથી એમોનિયમ વાયુ અને બેન્જોલ છે આપણે મેળવી શકીએ છીએ મિત્રો ત્યારબાદ આપેલી છે ખાલી ખાલી જગ્યાની અંદર તુલાને હકારાત્મક બનાવવા માટે ભારત સરકારે જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે કાલ પણ આપણે એની વાત કરેલી હતી અને એ પ્રોજેક્ટ કયો આવશે તો કે મેક ઇન ઇન્ડિયા તો મેક ઇન ઇન્ડિયા દ્વારા છે એ વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવાનો પ્રયત્ન છે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો છે આગળના મુદ્દાઓ જોઈએ આપણે ખાલી છે જોડતો રેલ માર્ગ જે સૌથી લાંબો રેલ માર્ગ છે કે જે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કાલે જયારે આપણે નકશા નું સોલ્યુશન કરતા હતા ત્યારે આ જોયેલો કયો આવશે તો કે વિવેક એક્સપ્રેસ દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો જે માર્ગ છે રેલ માર્ગ એને ક્યાં નામે ઓળખવામાં આવે છે વિવેક એક્સપ્રેસ તરીકે છે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે બારમો પ્રશ્ન આપેલો છે કે ભાઈ મગનભાઈ અને તેના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવારે માનવ સેવા આપી રહ્યા છે તો આ ખાલી જગ્યા પ્રવૃત્તિ કહી શકાય છે મિત્રો આ માનવ સેવાની જે પ્રવૃત્તિ છે એ કોઈ પણ જાતની આર્થિક રીતે આપણે આવક કરી આપતી નથી એટલા માટે આ કેવી પ્રવૃત્તિ બનશે બિન આર્થિક પ્રવૃત્તિ બનશે ચલો ત્યારબાદ વાત કરી છે આપણે વિકલ્પોની તો નીચે આપેલા વિકલ્પો ફટાફટ જોઈ નાખીએ આપણે હા તો પેલું વિકલ્પ આપેલું છે કે ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળ્યું છે 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 તો 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 મૂડી અને ટેકનોલોજીનો મુક્ત હેરફેર થઈ કઈ નીતિ નીતિ દ્વારા દ્વારા કે વૈશ્વિકીકરણની રહ્યો આનો જવાબ શું આવશે વૈશ્વિકીકરણ ત્યારબાદ વાત કરી કે ભાઈ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ કઈ છે મિત્રો આ પણ જ્યારે પણ આપણે હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરતા હતા ત્યારે જોયેલો પ્રશ્ન હતો આમાં જો આંતરરાષ્ટ્રીય સંસ્થા પૂછે ખાદ્ય પદાર્થ માટેની તો સીએસસી આવેલી નથી એટલે જોઈએ આપણે ડોક્ટર ડોક્ટરે મને બીસીજી ની રસી લેવા માટેની સલાહ આપી આ રસી મને ખાલી જગ્યા રોગ માટે રક્ષણ આપશે એકદમ બીજી જવાબ આવશે કયો આવશે ક્ષય તો ક્ષય ની રસી કઈ છે તો કે બીસીજી

જે ટ્વિસ્ટ કરીને મૂકેલા હતા પરંતુ ન સમજાય એવો એક મુદ્દો હતો જ નહીં આપણે ફટાફટ એક નકશા જોઈ લઈએ છેલ્લે મિત્રો અહીંયા ચાર નકશા આપેલા છે આપણે ઓગણ ચાલીસ માં પ્રશ્ન અંદર એમાં સૌથી પહેલા રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચેલું છે કાલે આપણે સોલ્વ કરતા ત્યારે વાત કરેલી ત્યારબાદ ઉત્પાદન કરતો પ્રદેશ એ પણ કાલે આપણે જોયેલો માત્ર એક નવું છે એ છે રાહુલ કેલા લોખડ પોલાદ કેન્દ્ર ચલો તો આપણે આ બધા ચારે ચાર ને જોઈ નાખીએ નકશાની અંદર મિત્રો તો પહેલા તો આપણે

તો થી ધુબરી છે એ આપણે દર્શાવી શકીએ જળમાર્ગરપુત્ર આવેલો છે કે જે ક્યાં આવેલું છે ઓરિસ્સા ની અંદર અને દચી ગામ કે જે ક્યાં આવેલું છે તો કે જમ્મુ કાશ્મીર ની અંદર હવે એક નકશો બાકી રહી છે એ છે કોફી ઉત્પાદન કરતો પ્રદેશ મિત્રો તો કોફી ઉત્પાદન કરતો પ્રદેશ છે એ કાલે આપણે જોયેલો જ હતો અને એ છે કર્ણાટક કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કે જેની અંદર કોફીનું ઉત્પાદન થાય છે જો તમે અહીંયા પણ છે એક કોફી દર્શાવી શકો છો અને તમિલનાડુના અમુક ભાગની અંદર પણ છે કોફીનું ઉત્પાદન થઈ રહ્યું છે તો તમે આ ત્રણે ત્રણ રાજ્યોમાંથી કોઈ પણ જગ્યાએ છે કોફીનું ઉત્પાદન દર્શાવી શકો છો મિત્રો તો આ હતા હેતુલક્ષી પ્રશ્નો અને નકશા આશા રાખું છું કે બધાને સારામાં સારા પેપર ગયા છે અને પૂરેપૂરા માર્ક્સ આવશે આભાર